सरदार सरोवर डेम 138.68 मीटर की ऐतिहासिक सपाटीए भराई जता मुख्यमंत्री भूपेन्द्र पटेले आ ऐतिहासिक घड़ी ने एकतानगर जाइने मां नर्मदाना नीरना पूजन थकी नर्मदा नीरना वधामणा कर्या हता। गुजरातनी जीवादोरी समान नर्मदा योजनाना सरदार सरोवर डेमनी जलसपाटी पूर्ण कक्षाए एटले के 138.68 मीटरे पहोंची छे, जेना परिणामे जळाशयमां 4.73 मिलियन एकर फूट एटले के 5.76 लाख करोड़ लीटर पानीनो संग्रह थयो, जेने पगले मुख्यमंत्री भूपेन्द्र पटेले सरदार सरोवर डेम 148.68 मीटरनी ऐतिहासिक सपाटीए पहोंचवानी गौरव घटनामां सहभागी थई नर्मदा नीरना वधामणा माटे एकतानगर पहोंच्या हता। एकतानगर खाते नमामि देवी नर्मदे ना मंत्रोच्चार साथे आयोजित नर्मदा महोत्सवमां मुख्यमंत्री भूपेन्द्र पटेल पण जोड़ाया हता अने मां नर्मदाना जळमां तेमणे श्रीफळ चूंदड़ीथी वधामणा कर्या हता। उल्लेखनीय छे कि सरदार सरोवर नर्मदा डेम 2019 અને 20 પછી આ વર્ષે ત્રીજી વાર સંપૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે। આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પાણીને લઈને રાજ્યના ગામો નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સિઝન સુધી પૂરતું પાણી આપી શકાશે। પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં। એટલું જ નહીં, નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામોના ખેડૂતોને રવિ પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી પણ મળી રહેશે। આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સોની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદ્વાહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે। ગુજરાતની જીવાદોરીમાં નર્મદા મૈયા સમગ્ર ગુજરાત માટે આશીર્વાદરૂપ છે। નર્મદા ડેમ બન્યા પછીને માનનીય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, હાલના વડાપ્રધાન, એમને ગેટ બેસાડ્યા પછી આ ત્રીજી વખત ડેમ સંપૂર્ણ રીતના ભરાયો છે। ડેમ સંપૂર્ણ રીતના ભરાયા પછી વર્તમાન મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નર્મદા જળના વધામણા માટે આજે પધાર્યા। નર્મદા ડેમ પૂર્ણ સપાટી ભર્યા પછી આવનારા દિવસમાં ગુજરાત માટે પીવાના પાણીના પ્રશ્નો હોય, સિંચાઈ માટેના પ્રશ્નો હોય કે ક્યાંક ઉદ્યોગોને પણ પાણી આપી શકાય છે, આવા બધા જ પ્રશ્નો આવનારા એક વર્ષની અંદર કોઈ પ્રશ્નો રહેવાના નથી। એટલે જ કહેવામાં આવ્યું છે કે ગુજરાતની જીવાદોરી નર્મદા છે ના એક માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે પુણ્ય શક્તિ છે એના કારણે આ સફળતા આપણને મળી છે। સાથે સાથે મા નર્મદાની પરમાત્માની પણ કૃપા છે। મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થયો છે અને એક સારા વરસાદના કારણે પણ ડેમ પૂર્ણ સપાટે ભરાયો છે। અમે આશા રાખીએ છીએ ગુજરાતની ખૂબ સમૃદ્ધિ વધે, સાથે સાથે પાડોશી જે રાજ્યો આની સાથે જોડાયેલા છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો પણ આનો જે રીતના એમને વિકાસમાં મદદરૂપ થવાનો હોય નર્મદા એમના પર કૃપા વરસાવશે। દીપક જગતાપ, આરએન ન્યૂઝ, નર્મદા।